નમસ્તે મિત્રો ફરી એક વખત આપની સમક્ષ અદ્ભુત વાતો હસતા હસાવવાની વાતો લઈને હાજર છું અત્રે એક હિન્દી શેરથી શરૂઆત કરું કે ઈસ નદી કી ધાર સે ઠંડી હવા આતી તો હૈ ઇસ નદી ધાર સે ઠંડી હવા આતી તો હૈ નાવ જર્જર હિ સહી લહેરો ટકરાતી તો હૈંગારી કહી સેઢ લાઓ દોસ્તો કે તેલ મેગી હુ બાઉ જર્જર થઈ જાય નાવ જૂની થઈ જાય નાવ ગરણી થઈ જાય પણ ઈ લહેરો સાથે ટકરાય એમાં એની આન બાન અને શાન છે એવી જ રીતે માણસો જોજો તમે અમુક છે ને વેલા વેલા ગરલા થઈ જાય પંચાવન કે સાહીઠ વર્ષે તો એ થાકી જાય બોલો શું એટલે ભાઈ પંચાવન સાહીઠ નો શેનો તું થાકી ગયો આ પંચાવન સાઠ વર્ષે જે થાકી જાય છે ને મિત્રો એ ખોટું છે જોજો અમુક માણસો બોતેર પંચોતેર અઠ્યોતેર છે ને તરવરતા હોય તરો તાજા હોય જીવંતતાથી ભરપૂર હોય જીજી હોય આ પંચાવન સાઠ વર્ષે સુકામ થાકી જાય છે એનું કારણ ને તારણ હું કહું તમને હા સાંભળજો જે લોકો વહેલા ગરલા થઈ જાય છે ને એની પાછળનું કારણ ને તારણ એટલું જ છે મિત્રો કે એ રાગ દ્વેષ ઈર્ષા સાથે કોઈના સુખે સુખી અને કોઈના દુખે દુખી ન થાય રાગ દ્વેષ ઈર્ષા એને હેરાન કરે અને કોઈ પણ એક વસ્તુની કોઈ પણ એક વસ્તુની ત્રણ વખત ચિંતા કરે જોજો વસ્તુ આવવાની હોય ત્યારે ચિંતા કરે પછી વસ્તુ આવે ત્યારે ચિંતા કરે અને પછી વસ્તુ ચાલી જાય ને તોય ચિંતા કરે હું તમને કહું દાખલા તરીકે ગામમાં ડેન્ગ્યુનો તાવ ફાટી નીકળે તો આવા માણસોને ચિંતા શરૂ થઈ જાય અને મસ્ત હું એમ સાહેબ ચિંતા એસી ડાકની કાટ કલેજા ખાય ચિંતા અને ચિતામાં એટલો જ ફરક છે સાહેબ મિત્રો કે ચિતા તમને એક સામટી બાળી નાખે જ્યારે ચિંતા ચિંતા તો રોજ તમને થોડા થોડા બાળે હવે આવા માણસો ત્રણ વખત ચિંતા કરે ગામમાં ડેન્ગ્યુનો તાવ ફાટી નીકળે તો તરત આને ચિંતા શરૂ થઈ જાય કે યાર આખા ગામમાં ડેન્ગ્યુનો તાવ ફાટી નીકળો છે ક્યાંક મને થશે તો મને થશે તો અને ઉજાગરા શરૂ થઈ જાય ઊંઘનો આવે પડખા ફેરવે કે મને યાર ડેન્ગ્યુનો તાવ આવશે તો એટલે ભાઈ હજુ ક્યાં આવ્યો છે પણ એ ચિંતા કરે કે આવશે તો અને પછી તમે બહુ આવશે 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 એમ કરો તો આવે તો કરો ને એને ડેન્ગ્યુ થાય ડેન્ગ્યુનો તાવ આવે એટલે પાછો કે યાર આ મને ડેન્ગ્યુનો તાવ આવ્યો અમારા ભાઈમાં જ ભમરો છે અને પછી ડેન્ગ્યુ વયો જાય ને ડેન્ગ્યુનો તાવ નીકળી જાય એના શરીરમાંથી તો પાછો ચિંતા કરે કે હાયશ માંડ તાવ ગયો હવે પાછો આવશે તો કોઈ પણ વસ્તુની ત્રણ વખત ચિંતા કરો રાગ દરડા બંચોતેર એસી વર્ષે અમુક દાદા અમુક કાકા જવાન ના જવાન લાગે તરોતાજા લાગે જીવંત લાગે જીજી વિશાથી ભરપૂર લાગે અને એ લોકોની એક જ ફિલસૂફી હો મિત્રો હા કે જે થશે એ જોયું જાશે ઈશ્વર કરે છે એ સારું જ કરે છે ને જે કાંઈ થાય છે એ સારા માટે થાય છે એક ફિલસુફી બિસ્મિલ્લા જો હોગા દેખા જાયગા હવે આવી ફિલસુફી હોય જો હોગા દેખા જાયગા તો પછી ક્યાં સવાલ જ રહીએ આવા માણસો છે ને ગરડા ન થાય આજે મારે જેની વાત કરવી છે મિત્રો નથું કાકા હા મારા નથું કાકા કાકા મારે ફાકા એ કાકાના ફાકાની વાત કરવી છે કાકા બહુતેર પંચોતેર વર્ષ વટાવી ગયા તોય તરો તાજા ને તરવરતા જીવંતથી ભરપૂર જીજી વિશા ની ખેવના હા એ નથું કાકા ને આપણે મળીએ ને કહે ને કાકા અરે યાર તમે તો સદા બહાર છો તો કાકા તરત છે ને શેરો શાયરીથી આપણી હૉસલા અફઝાઈ કરે આપણને પુશઅપ કરે આપણને જોરમાં લઈ આવી દયો काका एम किए कि सांभड़ जीव हो तो अव सीखो या फानूस बन के जिसकी हिफाजत हवा करे वो क्या बुझे जिसे रोशन खुदा करे क्या हुस्न ने समझा है क्या इश्क ने जाना है हम खाक नसीनों की ठोकर में जमाना है और मुद्दई लाख बुरा चाहे तो क्या होता है मुद्दई लाख बुरा चाहे तो क्या होता है वही होता है जो मंजूर खुदा होता है आला। 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 અને રાજકુમારના આશુ કહો પાછા ક્યારેક ક્યારેક રાજકુમારની અદામાં બોલે બોલો નથો કાકા આ અજાને હમકો મિટા સકે વો જમાને દમ નહીં આ જમાના ખુદ હમસે હૈ જમાને સે હમ નહીં

આ જે વાક્ય છે તમારી ઉંમર નથી દેખાતી એ જોજો બધાને ગમશે કોઈને પણ કઈ જોજો તમે યાર તમારી તો ઉંમર એટલે તરત શું કરે ખબર છે પોતાનું પેટ છે ને અંદર ખેંચે અને સીનો આમ કાઢે જેમ જેઠાલાલ પોતાની અંદર ખેંચી અને શ્વાસ રોકી નાખે ટકે એવી જ રીતે કોઈ પણ માણસ પોતાની ફાંદ અંદર ખેંચે અને પુરુષો છે એ તો બરાબર છે એને ગમે છે પણ વધારે કોને ગમે હા બહેનોને સ્ત્રીઓને લેડીઝને આ વાક્ય બહુ ગમે કોકને કહી જોજો મેડમ તમે તો દિવસે ને દિવસે નાના જ થતા જાઓ છો હોય એને પોતાની લાઈફમાં એના પતિને જેવું સ્માઈલ નહીં આપ્યું હોય ને હું મારા પણ સ્માઈલ તમને આપશે જવાન લેડીઝ તો ઠીક જવાન બહેનો તો ઠીક પણ પડવાને વાંકે ઉભેલ ભીત જેવા માજી હોય ને ડોસીમાં એને તમે આ વાક્ય કહો ને કે આંટી તમે છેલ્લા દસ વર્ષથી આવો ને આવા છો તો એને દાંત તો હોય નહીં પણ એ તમારી સામે પેઢા કાઢશે પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો ખોટા વખાણ ખોટી પ્રશંસા માખણબાજી તરત ખબર પડી જાય તો ખબર પડી જાય કે આ ભાઈની આંખમાં સાપોલિયા રમે છે આ જાનવરથી આઘા રહેવાય હની ટ્રેપમાં આપણે ફસાઈએ ઈ નહીં સાચા વખાણ કરવા સાચા શબ્દો બોલવા સાચા શબ્દોની કિંમત હોય છે हमारा नथु काका है एम किए कि एक गीत है ते याद रखो य गीत ने गणगणवा हो तुमको जो पसंद वही बात कहेंगे तुम दिन को अगर रात कहो रात कहेंगे સાચી વાત છે જો તુ કહો પસંદ વાત કહેગે તુ દિન રાત કહો રાત કહેંગે કાકા 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 આ આ માને મારે ફાકા એકવાર એની વાત સાંભળવા જેવી છે મિત્રો કંઈક નવું જાણવા મળે કાકામાંથી એકવાર કાકા એક શેરીમાંથી પસાર થતા હતા કાકાનો રૂઆ જુઓ તમે પગમાં બોજડી ફલાલીનનું ધોત્યું હવા આર પાર નીકળી શકે એવું ખલાલીનો જોતનો માથે જબ્બો ઉપર પોટી સોનેરી ફ્રેમના ચશ્મા ગાંધી ટોપી અને હાથમાં લાકડી પણ લાકડીનો ટેકો ન લ્યો આડી લાકડી હાથમાં રાખે અને કૂતરું કે કાંઈ પણ આવે ફાટ ફટકારે કાકા શેરીમાંથી ગીત ગાતા 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 જાતા હતા આસમા પે હે ખુદા ઓર જમી પે હમ આજકલ વો ઇસ તરફ દેખતા હે કમ ત્યાં તો ટેનિસનો દડો કોઈ કે ફટકો માર્યો ને તો તમ નારીને ચોટી ગયો નથો કાકાને તમર ચડી ગયો ઓહો આજ તર ઇસ તરફ દેખતા એ કમ આવી રીતે જોવાનું દડો લઈ લીધો ત્યાં તો સામેથી ચડી ચડાવતો ચડાવતો એક બાબલો નાનકડો છોકરો આમ બેટ હાથમાં લઈને દોડતો દોડતો આવ્યો આ તતા આ તતા લાવવા આ લાવો માલો દલો લાવવા કાકાને તમાર ચડી ગઈ ઉપર ને એક ઝાપટ ઠોકી છોકરાને છોકરાએ તો ભેકાટો તૈણો આમ પણ મિત્રો એક લાઈન યાદ આવે છે મને કે જિંદગી છે એક મેચ જિંદગી છે એક મેચ કોઈનો ફટકો કોઈનો કેચ અહીંયા ફટકો આવ્યો છોકરો ભેકાટો તણ્યો હે હે ઈ કે કાકા કે રળમા એક તો દડો અરે મે નથી મૈ લો ઓલા પાલતી આયે લો ભૈલો અમામે ત્યાં તો ઈ છોકરાની મમ્મી કપડા ધોતી હશે તે હાથમાં ધોકો લઈ નાઈટી ચણિયામાં ચડાવતી ચડાવતી આવીવી હું થયું મારા દીકાને અવે આવા ધોતિયાવાળા એડો આ મને જાપટ પાલે કાકા મોતિયા મરી ગયા ભાઈ ધોકો ઉપર કીધું કાં હા આવડા મોટા થઈને આવડા છોકરાને ને ઝપટ મારો છો એક ધોકો મારીશ ને તો હોજાડી દઈશ કાકા તમર ચડી ગઈ ભાઈ એમ નહીં એમ નહીં હવે જોજો સારા શબ્દોની કમાલ શું હોય છે મિત્રો તમારા જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એને સાનુકૂળ કેવી રીતે કરી દે સારા શબ્દો કાકા કહે કે લે અરે દીકરી આ તારો બાબો છે અતે મારો બાબો નથી તો હું તમારો બાબો છે તું પોતે નખ જેવડી છો કોલેજમાં ભણતીઓને હોય એવડી છો અને આવળો મોટો બાબો તારો ભાઈ સર માં ગયો ઢોકો ઉપાડ્યો તો નીચે કરી દીધો સારા શબ્દો એમ નહીં કાકા પણ તમારે મારા દીકરાને ઝાપટ તો ન મરાય કાકા કીએ દીકરી ઝાપટ ક્યાં મે તો સ્નેહ થી ટપલી મારી તે આનો આ કો બોલે જો મમે આ દોતી ઓલા ઓલા પર પેલવે ઝાપટ પાલે છે મુંગો રેન થોડીક વાર મુંગો રે કાકા દીકરી સાચું કહું છું જો તું ધોકો નીચે કર જો આ દીકરો તારા જેવો જ છે એને રૂપાળો ને મજાનો મોટો થઈને તારું નામ રોશન ન કરે ને દીકરી બા તો તું મને આ ધોકો નહીં મારા વાહે નહીં મારા માથા પર ધોકો મારજે કાકા તમે વડીલ છો હવે આને એક ઝાપટ મારી એમાં હું અસલ એના બાપ પર ગયો છે બેન કહે કે હાલો કાકા ઘરે શરબત પીને જાજો નથું કાકાએ આ ધોવાના ધોકાને શરબતના મોકામાં ફેરવી નાખો સારા શબ્દોની કિંમત શબ્દો ગમે તેવી ખરાબ પરિસ્થિતિને અનુકૂળ પરિસ્થિતિ કરી દે એક ભિખારી માંગતો માંગતો એક દરવાજે ઉભો દિલા અલ્લાબી નો ભલા નહી દેગા ભલા દેગા દિલા પાલિક કે નામ પે દે સરસ એક બે દરવાજો ખોલ્યો અને જોયું તો બોયલા કે લાભ આ ભીખ માંગસ તું જવાન છો હટ્ટો કટ્ટો છો ઊંચો છો મજાનો છો એ આ ભીખ માંગવાનું છોડીને ક્યાંક મજૂરીએ લાગી જાને ને સારા શબ્દો ભિખારીના બેન બેનબા એમ તો તમે ઊંચા છો જવાન છો ગોરા ગોરા છો બ્યુટીફુલ છો લાંબા વાળ છે તમે ઘરકામ છોડીને હિરોઈન થઈ જાઓ ને ફક્ત બસી નોટ કાઢીને આપી દીધી હો બેન તો આ સારા શબ્દોની આ મજાના શબ્દોની કિંમત છે મિત્રો પણ ખોટા વખાણ નહીં સારા શબ્દો તમે સારા શબ્દો બોલો તો એ તમને કામ લાગે લાગે ને લાગે છે એટલે જ કાકા કહેતા કે જો હો જો તુમ હો પસંદ હોય એ વાત કહેગે તુમ દિન અગર રાત કહો રાત કહેગે જુદા જુદા શોખ હોય ને માણસોને કોઈકને કમાવવાનો જ શોખ હોય કોઈકને બિઝનેસનો શોખ હોય કોઈકને દારૂનો શોખ હોય કોઈકને જુગારનો શોખ હોય અમારા એક મિત્રને છે ને ખાલી છોકરીઓ જોવાનો શોખ બોલો બસ આ છોકરી આમ પૂર્વમાંથી સૂર્યની જેમ ઉગે ને એવી છોકરી નીકળે ને તો બસ આમ જુએ જોતો જાય ઓલી પશ્ચિમમાં આથમી જઈને ત્યાં સુધી જુએ બોલો પાછો નિહાકા નાખ્યો

પણ હોય જુદા જુદા શોખ હોય પણ મારે તો આજે નથું કાકાની વાત કાકા મારે ફાકાની વાત કાકાને બે જ શોખ સાહેબ કાકાને બે શોખ કયા કયા શોખ જાણી લેજો હું કહું છું કે ખાવામાં રાવણા જાંબુ અને પીવામાં વેલી પરોઢનું શિવાંબુ કાકાને બે શોખ આ શિવાંબુના પ્રયોગ કરે સવાર બપોર સાંજ એકી પીવે આપણે કહે ને કાકા એકી શું કામ પીવો છો મને કે તને ન ખબર પડે બહુ ફાયદા છે એકીના મેં કીધું એમ નહીં કાકા જે વસ્તુ કુદરતે નિકાસ માટે રાખી છે એની આયાત આપણે પાછી શું કામ કરવી કાકા જો એકીના અનેક ફાયદા છે ને એકી પર તો મેં છે ને એક કવિતા લખી છે સાહેબ તમે કોઈ દિવસ એકી પર કવિતા નહીં સાંભળી હોય એની તમને ગેરંટી આપો પણ કાકાએ એકીની કવિતા લખી જો સાંભળો કાકાએ મને સંભળાવી મને યાદ રહી ગઈ કાકા કીએ કે આચમન કરે જે એકી આચમન કરે જે એકી એનું ચમન જાય મહેકી આચમન કરે જે એકી એનું ચમન જાય મહેકી પીવે છે આ એકી જીવણથી લઈને જેકી પીવે છે આ એકી જીવણથી લઈને જેકી પીઓ ગરમ ગરમ એકી અને ગળું લિયો શેકી પીઓ ગરમ ગરમ એકી અને ગળું લ્યો શેકી તમે ધારો તો આ એકી થી એક બીજા ની કરી શકો રેકી તમે ધારો તો આ એકી થી એક બીજા ની કરી શકો રેકી અને એક બીજા ની કરવા રેકી તમારે કરવી પડે એકી ની ફેકમ ફેકી આ એકી ની ફેકમ ફેકી રેવા દો આમાં કોકને લાગે બેકી મને કે તને શું ખબર પડે આ એકીના કેટલા ફાયદા છે મેં કહ્યું શું ફાયદા છે તો મને કે જો આ શિવાંબુનું માલિશ કરો ને તો ચામડીના રોગ ન થાય શિવાંબુનું માલિશ કરવાનું ચામડીના રોગ ન થાય શિવાંબુ એવી વસ્તુ છે કે એ તમે પીઓને તો તમારી આંતરિક તાકાત વધે આંતરિક શક્તિ જે હોય ને એ આંતરિક તાકાત તમારી ભરપૂર થઈ જાય તમારે ધોળી મુસલી કાળી મુસલી કે કૌચા પાક લેવાની જરૂર જ નહીં પાછા કહીએ કે મનમાં શાંતિ રહે મગજ શાંત રહે ડિપ્રેશન તો આવે જ નહીં અને તમને તાજગી તાજગીનો અહેસાસ અહેસાસ થાય મેં કીધું નથો કાકા આમાં તાજગી બાજગીનો અહેસાસ બેસાસ ન થાય આમાં નકરી વાસ વાસ થાય જાણ બોલો મારા મને કહે એલા તને હું ખબર પડે આ ખાખરાની ખિસકોલી હું જાણે અફઘાની દ્રાક્ષ નો સ્વાદ મેં કીધું કાકા જોજો મેં કીધું કાકા તમે એકીના આટલા બધા ફાયદા ગણાવો છો તો બેકીના ફાયદા તો બમણા હશે ને શરૂ કરો ગુમરી ખાઈને પડી ગયા માણા થા મને કે એકીમાંથી ક્યાં તું ગુલાટું મારસ મેં કીધું પછી તો આ એકીનું પુરાણ બંધ કરો ને મને કે એવું નથી જો આ એકી બેકીનું ગણિત છે ને ખાલી પૃથ્વી પર જ નથી ત્યાં સ્વર્ગ નરકમાંય છે આ હવે ભાઈ સાહેબ રેવા જો કાકા નથું કાકા બસ મારે નથી સાંભળવું અહીંથી ત્યાં ક્યાં ગયા તો કે સાંભળ ખરું કહું છું એકી બેકી છે ને ખાલી અહીં લાગુ નથી થતી આ એકી બેકીના ચક્કરમાં એક પતિ પતિ ગયો પતિ હોય તો પતી જાય એમાં શું કેટલાય પતિ પતી જાય છે બિચારા એમ નહીં જો એ બિચાળો ઘરમાં છે ને દુઃખી દુઃખી હતો એની પત્નીએ ઘરમાં નરક જેવું વાતાવરણ કરી નાખ્યું ખૂદ બિચારો ગુજરી ગયો સીધો ગયો ભગવાન પાસે ભગવાનને જઈને આજી કરી કે હે અખિલ બ્રહ્માંડના સર્જન પ્રભુ મારી પત્નીએ મારું જીવવું દોહલું કરી દીધું તું નરક કરી દીધું તું એટલે અહીંયા તો પ્રભુ મને સ્વર્ગ મળે મળે ને મળે જ તથાસ્તુ જાઓ સ્વર્ગના દરવાજે પાર્ષદ ઊભો આવશે એ તમારી એક પરીક્ષા લેશે પ્રભુ નીચે રિક્ષા હલાવીને થાકી ગયો પરીક્ષા જાઓ તથા ગયો પાર્સદે રોઈકો તમારે એક એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે એલા ભાઈ પણ હું તો રિક્ષા જે હોય બોલો ઘડિયા આવડવા જોઈએ એકી અથવા બેકીનો પાળો બોલો જો સાચે સાચો પાળો બોલશો તો તમને પ્રવેશ મળશે અન્યથા તમારે નરકમાં જવાનું બોલો કે એકી બેકી અહીંયા એકી બેકી બહુ કરી યાર એકી બેકીથી તો કંટાળ્યા અમે આ એકીનો પાળો બોલવું તો ચાલે તો કે ચાલે એટલે તરત બોલવા માંડો આ તો ભાઈ એક એક બે એક બે એક ત્રણ ચારે ચાર પાંચ એક પાંચ છ એક છ એક સાત આઠ એક આઠ નવ એક નવ દસ એક દસ કે પાસ જઈ શકો છો પણ એક મિનિટ એક મિનિટ તમે અહીંયા થોડી વાર દરવાજે આ દરવાજો સાચવશો હું જરા ઓકે ઓકે ઓલોકે કાંઈ કાંઈ વાંધો નહીં હું દરવાજે ઊભો છું પાર્ષદ ગીએ પણ જો કોઈ પણ આવે ને તો તમારે એને એકી અથવા બેકીનો ઘડિયો પાળો બોલાવવાનો અને એ જો સાચે સાચું બોલે તો જ પ્રવેશ આપવાનું નહીં તો નરક બાજુ મોકલી દેવાના કે પાકું આ પતિ બિચારો ખુલ્લી તલવાર લઈને આમ ઊભો તો પાર્ષદ ગયો થોડીક વાર થઈને તો સામેથી એની પત્ની માયા દોડતી દોડતી આવતી હતી મારી પત્ની અહીંયા ક્યાં આના મોતિયા મરી ગયા આ સ્વર્ગને અહીંયા એ નરક કરી દેશે ત્યાં તો ઓલીએ જોઈ ગઈ એ બાબલાના બાપુ તમે સ્વર્ગના દરવાજે અને ઉડતી ઉડતી ચાલુ થયો સાત સમંદર પાર મે તેરે પીસે પીસે આ ગઈ મરી રહ્યો બિચારો કે કે आकर के मेरी कब्र पर किसने दिया जला दिया आकर के मेरी कब्र पर किसने दिया जला दिया बिजली चमक के घिर पड़ी सारा कफन जला दिया बड़े चैन से सोया था मैं कफन ओढ़े मजार में बड़े चैन से सोया था मैं कफन ओढ़े मजार में यहां भी सताने आ गए किसने पता बता दिया માયા માયા તું શું કામ આવી તો કે નિશા કોઈ મારું સાંભળતું જ નહોતું બોલો હું કસકસ કસકસ ફોની પાસે કરું કંટાળીને તમારી પાસે આવી ગઉં અરે પણ ના તને ખબર છે અહીંયા પરીક્ષા દઈને અંદર એન્ટ્રી મળે છે તારે અવાય જ નહીં તો કે હું ના અવાય તું જહા જહા ચલે ઓલો કાલ સાય બોલતી જો કમા કરાય દૂર રાખે ભગવાન મને હાલો હવે અંદર આપણે સ્વર્ગમાં સાથે રહેશું તો કે હવે મા એવું નથી જો અહીં હા તરત ઊભો થઈ ગયો હું પાર્ષદ છું અહીંયા ચોકીદાર છું અને પરીક્ષા દેવાની હોય છે તારે પરીક્ષા દેવી પડશે અને હું કહું બોલ તો જ અંદર તને પ્રવેશ મળશે તો કે લે તમે પરીક્ષા લેશો તો પછી થોડી મને ફેલ કરો તમે નાપાસ થવાનો સવાલ જ નથી લ્યો તમની પરીક્ષા જો અહીંયા કાંઈ નહીં હાલ્યો અહીંયા છે ને એકી અથવા કે કે તો બોલી જશે છે છે ને એકા 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 પાળો પાળો બોલવો પડે ઓલી પરીક્ષક તમે પછી શું જેના કી એના પાળા બોલી દો જો હંડો છેતાલીસ એકા સેતાલીસ છેલીસ દુ

ઓલી કે ઠીક છે જો હવે છેલ્લી વાર બોલું છું હવે કાંઈ કચકચ કરતા નહીં નહીં હું તમને પાડી દઈશ નીચે તો કાંઈ કરતા નહીં આવી માથા કુટ નાહી કરો છો જો હું છેલ્લી વાર બોલું છું સેતાલીસ સેતા સેતાલીસ સેતાલીસ ની પેલા પિસ્તાલીસ તમારો હાથ જાલીશ સ્વર્ગમાં પગ ઘાલીસ તમને કરીશ માલીસ તમારા ટકામાં ટકોરા મારીશ છેતાલીસ છેતાલીસ આગળ હટો હટ પાડીને અંદર ઘૂસી ગયા સ્વર્ગમાં ચડો રોય પડ્યો તલવાર લઈને નરક તરફ ભાગો કે હવે આ સ્વર્ગ સ્વર્ગ ની રીએ નરક થઈ જાય અને ઓલો પાર્ષદ મળ્યો એ એ એ ભાઈ તું આ સ્વર્ગના દરવાજા રેઢા મેલીને ક્યાં આયલો એ ભાઈ હું નરકમાં જાઉં છું સ્વર્ગમાં મારી વાઈફ ગઈ છે એટલે અહીંયા નરક થઈ ગયું હલો પાર્ષદભાઈ તમે અહીંયા નરકમાં હાલો પાર્ષદ કે મારી વાઈફ અહીંયા છે એટલે તો અહીંયા ગુડાણો છું સ્વર્ગના દરવાજે તો છે મારી જિંદગીમાં એકી બેકીનું ગણિત એકી કામ લાગી પણ જો એક વખત શું થયું મને કીએ કે હું રાજકોટથી ટ્રેનમાં મુંબઈ જવા માટે ચડો હવે રિઝર્વેશન તો હતું નહીં નહીં ગીર આ મંદા શું કીએ કે ટ્રેનની મુસાફરી એટલે બાદશાહી શેની બાદશાહી એ પગ મૂકવાની જગ્યા નહીં બોલો એ થેલો લઈ બગલ થેલો અને કાકા આમ ધક્કા મૂકી કોણીઓ મારતા મારતા અંદર ચડ્યા ને તો ઠેઠ પાયખાના પાસે જગ્યા મળી કાકા કે હું પાયખાના પાસે ઊભો હતો ને ગિરદી ગીડદી હજી તો ટ્રેન ચાલુ એ નહોતી થઈ ટ્રેન તો પ્લેટફોર્મ પર હતી ત્યાં એક જણો આવ્યો હા ગા હટો તો એકી જવું છે થોડીક વાર થઈ તો બીજો આવ્યો હા કાકા હટો બેકી જવું છે હવે આ બાજુ એ એકી આ બાજુ બેકી મેં કાકા કીએ કે આમાં મુંબઈ ના આવ્યા આ એકી બેકીનો સુગંધનો દરિયો બેહોશ કરી દો કાકાએ આઈડિયા કર્યો પોતાના થેલામાં છે ને નકલી સાપ રબરનો હોય ને એ સાપ કાઢીને ધીમેઘથી ડબ્બામાં મૂકો અને રાડો રાડ સર સાપ 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 આ ઝેરી સાપ અ ભયંકર સાપ ભાગા ભાગીઓ અને જેમ પીપળામાંથી પાણી ઢોળાઈ જાય ને એમ આ કોચમાંથી આ ડબ્બામાંથી માણસો નીચે ઢોળાઈ ગયા અને બીજા કોચમાં બીજા ડબ્બામાં ચડી ગયા અને આ ડબ્બામાં બધેય જગ્યા જગ્યા હો ઓય મોકલાસ મોકલાસ કોઈ નહીં કાકા સિવાય કાકા તો ઉપર પાટિયા પર પાથરનું પાથરીને હોઈ ગયા કે હાલો સવારે મુંબઈ આવશે તો કોકનું કોક ઉઠાડશે સવાર થયો એક સફાઈ કામદાર બિચારો સફાઈ કરતાં કરતાં આવ્યો એણે જોયું કે કાકા સૂતા છે એણે હલાવ્યા કાકા કાકા ઉઠો કાકા આમ પૈડા પીડા કહે કે વાહ હવાર થઈ ગઈ એમને મુંબઈ આવી ગયું ભાઈ ઓલો સફાઈ કામદાર કહે કે કાકા મુંબઈ ની આ રાજકોટ છે કાકા એ સૌ એલા હું ક્યારે તમે આ ખરા છો એલા ભાઈ રાત્રે રાજકોટથી આ ગાડી ઉપડી આખી રાત હાલી હવાર થઈ ગઈ ને હજુ રાજકોટ છે મુંબઈ નથી આવ્યું હે કામદાર સફાઈ કામદાર કહે કે કાકા એમાં એવું થયું ને કે રાત્રે આ ડબ્બામાં એક સાપ નીકળો હતો એટલે આ ડબ્બાને આઈને આઈ કાપી છોડીને બાકીની ટ્રેન મુંબઈ ગઈ ઉપરથી ગબડી નીચે પૈડા કાકા કહે આને કીએ ઘર ગયું ને ઓસરી રહી પાટલું ને ગયું ને સડી રહી છે આ કાકા મારે ફાકા ચડી પહેરીને સુવાનો શોખ વર્ષોથી ચડી પહેરીને સુવે અને પહોળ્યું આમ પોહળી હોય ને ચડ્ડી એવી ચડ્ડી હવે એ ઘસાઈ ગઈ ફાટી ગઈ એટલે કાકાને એમ થયું કે લાવ હું નવી ચડ્ડી સીવડાવી લઉં જોજો મિત્રો કાકા તો કાકા એટલે જ જવાન છે આ એ વધારે કાપડ લઈને એક દરજી પાસે ગયા ત્યાં બોર્ડમાં લખેલું હતું કે ચડ્ડીની સિલાઈ સો રૂપિયા અને પાટલૂનની સિલાઈ બહે બસો રૂપિયા આ બહે રૂપિયા કેમ પોસાય સો રૂપિયા કેમ પોસાય કાકા કે આના ભાવ બહુ છે કાંઈ વાંધો નહીં મેરાઈને કહે દરજીને કે લે રાખ આ કાપડ અને મને એક હાઈ ક્લાસ મોટા પૈસાવાળી સડી સીવી દે મેરાઈ કે હીવી દઉં એમાં હું કાંઈ લઉં ને હાઈ ક્લાસ સડી સીવી દઉં તમને એણે તો મેજર ટેપ લઈને માપ લેવાનું શરૂ કર્યું અને ગોઠણ સુધી ગયો આ બોલો ગાંગા કેટલી લંબાઈ લાખું સડીને કાકા કહે હજુ નીચે આટલી હજુ નીચે આટલી હજુ નીચે 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 કરીને પગના પંજા સુધી એટલે ઓલો દરજી કહે એ આટલી લાંબી સડી ન હોય આટલી લાંબી તો બાયુની નાઈટી હોય કે હું સડી પહેરીને શું કે નાઈટી પહેરીને શું તારે મારી હારે સુવાનું છે આ બોર્ડ માંથી ચોખ્ખું લખ્યું છે કે સડીની સિલાઈ સો રૂપિયા એમાં લંબાઈ કેટલી રાખવી તે ક્યાંય નથી લખ્યું એટલે તારે કાયદાકીય રીતે મને આટલી લાંબી સડી સીવી દેવાની છે સીવી દીધી ચડ્ડીના ભાવમાં પાટલું સીવડાવી આવે એ નથું પણ જીવ ચડ્ડીમાં હો આમ તો શું છે ઉંમર તો ઉંમરનું કામ કરે તમે ગમે એટલા ફાંકા મારો પણ ઉંમર તો કોઈને મૂકતી નથી એમાં એ પંચોતેર અઠ્યોતેર અસર થાય થાય ને થાય હવે જીવ રહી ગયો બાળક જેવો થઈ જાય માણસ ગઢપણમાં ગઢપણમાં માણસ જોજો તમે બાળક જેવો થઈ જશે હવે આમનું જીવ છે ને ચડ્ડીમાં રહી ગયો એમાં થયું સાહેબ એવું કે કાકાના ગામમાં સુખપર ગામમાં બારે મેઘ ખાંગા થયા સાંભેલા ધારે વરસાદ પડે સુપેરા ધારે વરસાદ પડે બધી બાજુ વરસાદ 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 ચોમેર વરસાદ નદી બે કાંઠે થઈ પૂર આવ્યું બધી બાજુથી પાણીનો મારો એમાં કાકા અને ગામ લોકો નદી કિનારે પૂર જોવા ગયા કાકાએ જોયું કે હા ખાખી ચડી જેવું કંઈક તણાઈને આવે છે પૂરમાં આ કાકાનો જીવ ચડીમાં ચોટી ગયો હતો એટલે હમસ્તાએ તરવૈયા એટલે એણે તો જંપલાઈ મો કાકાએ તો પૂરમાં અને ધબતા ધબતા ગયા ને તો એ ચડી નહોતી રાખોડી કલરનું કુતરું હતું અને કૂતરું પાછું કાકા પર ખાર ખાધેલું કેમ કે જૈન તે લાકડી ઠોકતા એ કૂતરાને એટલે કૂતરાએ જોયું કે આજે વારો કાઢ લેવાય કાકાનો એટલે યો કરીને કાકાને વળકી ગયો કાકા છોડાવવા મથે માણસો રાળો રાળ કરે કાકા છોડી દો ચડી છોડી દો કાકા કે સડી નથી કૂતરું છે હું તો સોળવા મથું છું પણ ઈ નથી સોળતો પછી તો ગામમાં પૂરના પાણી ભયંકર પાણી ફરી વળ્યા કુતરું શ્રી તરફથી એક હેલિકોપ્ટર આવ્યું જબરદસ્ત હેલિકોપ્ટર પાણીમાં સીડી નાખે દસ બાર પંદર માણસો જેમ વળમાં ટેટા ચોટે ને એમ સીડીને ચોટી જાય ઠપ કરતા એટલે આમ સીડીને લઈ ઝુલાવતું 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 હેલિકોપ્ટર એક સુરક્ષિત જગ્યાએ માણસોને મૂકી આવે સવારથી સાંજ થઈ ગયો ઓપરેશન ચાલુ કેટલાય પત્રકારો અને ટીવીના રિપોર્ટરો આવી ગયા અને મહિના રિપોર્ટિંગ કરવા કે આ જોઈ રહ્યા છો આપ કે આ સુપર ગામમાં ભયંકરપુર આવ્યું છે બધી બાજુથી પાણી એ લોકોની સ્ટાઇલ હોય છે ને એકને એક વસ્તુ અનેક વખત ગામમાં પાણી ફરી વળ્યા છે લોકો ડૂબી રહ્યા છે અનેક સમસ્યાઓ સર્જાણી છે કદાચ રોગચાળો પણ ફાટે સવારથી સાંજ હજારો માણસો લગભગ પંદરસો બે હજાર માણસોને તો બચાવી લેવાયા છે એનું કામ કરે છે માણસો છતાંય ડૂબી રહ્યા છે માણસો ખૂટતા નથી સમજાતું નથી એક વસ્તુ છે કે આ અગાશી પર એક કાકા મારી પાસે ઊભા છે આપણે એમની સાથે વાત કરીએ કે આ શું ચાલી રહ્યું છે અને એમને કેવું લાગી રહ્યું છે પણ હા મારા કેમેરામેન મિત્રને હું એક વિનંતી કરીશ કે ભાઈ તું કાકાને અડધા જ દેખાડજે મિડ શોટ રાખજે કેમ કે કાકાનું ધોતીયું પાતળું છે અને પાણીથી ચોટી ગયું છે જોનારને ભંગ થશે કાકા આ આટલું બધું આ ઘમાસાણ ચાલી રહ્યું છે પાણી મબલખ પાણી છે તમને કેવું મહેસૂસ થાય છે કાકા કહે હેલા ભાઈ આમાં મહેસૂસ બેહસૂસ કાંઈ ના થાય આમાં માણસ ફૂસ ફૂસ થઈ જાય કેવું મહેસૂસ થાય છે તમે લોકો કોકને બચાવો ને યાર આવા રિપોર્ટિંગ કરો છો ને ખાલી આમ કરો છો એના કરતાં બે પાંચને બચાવો ને યાર કાકા અમારું કામ એ નથી અમારું કામ તો બે પાંચ માણસો જે ડૂબતા હોય ને બચાવતા હોય ને એને લઈ જતા હોય ને હેલી કોઈ એ બધું બતાવવાનું ને લાખો માણસો જોઈ રહ્યા છે તમે વિચારીને થોડું બોલજો કેમ કે આ લાઈવ કાર્યક્રમ છે હવે કાકા તમે એક જ વસ્તુ કહો આપણે વધારે વાત નથી કરવી તમારા ગામની વસ્તી કેટલી છે અમારા ગામની વસ્તી ઓલો રિપોર્ટર હાવ ઇઝ પોસિબલ કાકા એ બની જ ન શકે સવારથી સાંજ સુધી ઓપરેશન ચાલી રહ્યું છે પંદરસો થી બે હજાર માણસોને બચાવી લીધા છે અને તમે કહો છો કે અમારા ગામની વસ્તી સાડા છસો થી સાતસો છે હાવ ઇઝ પોસિબલ ન બની શકે જો ભાઈ એમાં હાવ ઇઝ પોસિબલને કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી અમારા ગામમાં આઝાદી પાસે પહેલી વખત હેલિકોપ્ટર આવ્યું છે એ હેલિકોપ્ટર જેવો આમ સીડી નાખ્યો છે ને બાર પંદર માણસો સોટી જાય છે એ આમ ઝુલા ખવડાવતું ખવડાવતું આમ સુરક્ષિત જગ્યાએ મૂકી આવે છે પાછો આવે છે બીજા માણસોને ઉપાડે છે અને એ જેવો મૂકવા જાય છે ને તો ઓલા સુરક્ષિત જગ્યાવાળા પાછા ફરીને ઠેકળા મારી જાય છે એટલે સાત દિવસ સુધી આ ઓપરેશન હાલશે ને તો માણસો ખૂટશે જ નહીં ભૈલા એ આ અમારા ગામના છોકરાઓ છે ને એ ગોથાખોર છે એ દરિયાને તળીએ જઈને મોતી વીણવાનું કામ કરે છે આ કાંઈ ડૂબે એ આઠ દિવસ સુધી પાણી નહીં ઉતરે ને તો આઠ દિવસ સુધી માણસું નહીં ખૂટે ઓલો રિપોર્ટર માઇક હોતો પાણીમાં જમ્પ મારી ગયો મજો મજો ને મજો જીવનમાં કાકાના નથું કાકા આવું એમનું જીવન કાકાનું જીવન બે જ વસ્તુ શીખે અને યાદ રાખી લેજો જેને સદાબહાર રહેવું છે જેને ગરળા નથી થવું જેને જીવંતતાથી ભરપૂર રહેવું છે જેને જીજી વિશાથી ભરપૂર રહેવું છે એ માણસો આ બે લાઈન યાદ રાખે કાકા એમ કહે કે રિશ્તા દિલ સે દિલ કે આયત બાર કા दिल से दिल के आतार का जिंदा है हम ही से नाम प्यार का के मर के भी किसी को याद आएंगे किसी के आंसुओं में मुस्कुराएंगे कहेगा फूल हर कली से बार बार जीना इसी का नाम है अंतमा आनंद बख्शी चार लाइन याद रख जो मित्रों आनंद बख्शी साहब लख्यू छे एक बंजारा गाये जीवन के गीत सुनाए हम सब जीने वालों को जीने की राह बताए हे अगत्य छे कि जमाने वालों किताब में, जमाने वालों किताब में खुशी का कोई बहाना ढूंढो, जमाने वालों किताब गम में खुशी का कोई फसाना ढूंढो। अगर जीना है इस दुनिया में अगर जीना है जो जमाने में तो खुशी का कोई बहाना ढूंढो। आंखों में आंसू भी आए तो आ करके मुस्काए, एक बंजारा जाए जीवन के हमें मित्रों छिल्ली चारज लाइन के ज़रूरी नहीं कि हर वक्त एक सजदा हो साहेब जरूरी नहीं कि हर वक्त एक सजदा हो और उसमें खुदा का नाम आए अरे जिंदगी खुद एक इबादत है शर्त यह है ये किसी के काम आए जय हिंद जय जै भारत जय जय गर्वी